નમસ્કાર. ગ્રીન કિચનમાં આજે આપણે લીલા ચણા અને બટાકાનું રસાવાળું શાક બનાવીશું, જેને ચીંજા બટાકાનું શાક પણ કહેવામાં આવે છે. લીલા ચણાની આ સિઝન છે. આ સિઝનમાં લીલા ચણા ખૂબ જ સરસ આવે છે. તો આપણે 100 ગ્રામ લીલા ચણા લઈશું. આશરે 1.5 ચમચી લસણ મરચાંની પેસ્ટ લઈશું. 250 ગ્રામ જેટલા બટાકાને નાના ટુકડામાં સમારી લીધા છે. આ ઉપરાંત વઘાર માટે તેલ મસાલા લઈશું. છેલ્લે આપણે સમારેલ કોથમીર નાખીને તેને ગાર્નિશ કરીશું. તો ચલો હવે ઝીંજા બટાકાનું શાક વઘારી લઈશું. શાક આપણે કુકરમાં વઘારી રહ્યા છીએ. 2 ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં 5 ચમચી જેટલો અજમો નાખીશું. આ શાક અજમો નાખીને વઘારવાનું હોય છે. હવે તેમાં ચપટી હિંગ નાખીશું અને 5 ચમચી જેટલી હળદર નાખીશું. હવે લસણ મરચાંની પેસ્ટ નાખીશું. હવે લીલા ચણા નાખીશું. હવે સમારેલા બટાકા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1/2 ચમચી જેટલું લાલ મરચા પાવડર નાખીશું. લાલ મરચા પાવડર તમે વધઘટ કરી શકો છો. 1 ચમચી ધાણા પાવડર નાખીશું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. ફરીથી શાકને હલાવી અને 1 મિનિટ માટે આ રીતે મસાલા સાથે સાતળવા દઈશું. ગેસને મધ્યમ આંચ ઉપર કરીશું. હવે થોડું પાણી નાખીશું. આશરે 1/2 કપ જેટલું પાણી નાખ્યું છે. હવે 1 કટકો ગોળ નાખીશું. આ ઓપ્શનલ છે. ઢાંકણ બંધ કરી 3 સીટી કરી લઈશું, જેથી કરીને શાક પ્રોપર કૂક થઈ જશે. તો આપણે 3 સીટી કરી લીધી છે અને કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે. જોઈ શકાય છે કેટલું સરસ રસાવાળું ઝીંજા બટાકાનું શાક તૈયાર છે. હવે આ શાકમાં સમારેલ કોથમીર મિક્સ કરી દઈશું. ગરમાગરમ સર્વ કરીશું. તો લો, તૈયાર છે ઝીંજા બટાકાનું શાક.